માલ કે સેવાની ધંધા માટે રોકડ કે સાક પર આપલે માલ લઈએ કે સેવા લઈએ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે ધંધા માટે કંઈ પણ આપલે થાય છે તો એ બને છે ધંધાકીય વ્યવહાર તો આ ધંધાકીય વ્યવહાર છે એના બે પ્રકાર પડશે આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર આર્થિક વ્યવહાર છે એના પેટા પ્રકાર હોય બિનઆર્થિક વ્યવહાર છે એના પેટા પ્રકાર હોય નહીં કારણ કે બિનઆર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણામાં મૂલ્ય આપી શકીએ નહીં જેનું નાણાકીય મૂલ્ય નથી એવા વ્યવહારો છે એ હિસાબી ચોપડે નોંધાતા નથી જ્યારે આર્થિક વ્યવહારો છે એ કેવા વ્યવહારો છે કે જેનું નાણામાં મૂલ્ય આપી શકીએ કે જેની કોઈ નાણાકીય કિંમત છે એ નિશ્ચિત કરી શકીએ એવા વ્યવહારોને કહેવામાં આવશે આર્થિક વ્યવહારો આ આર્થિક વ્યવહારો છે એની અંદર ત્રણ પ્રકારના વ્યવહારો આવશે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર રોકડ વ્યવહાર છે અન્ય વ્યવહાર છે અને ઉધાર વ્યવહાર છે તો આપણે સૌપ્રથમ રોકડ ઉદાહરણ જોઈએ રોકડ વ્યવહારનું તો વિદ્યાર્થીઓ આ બાજુ લખી દીધું છે રૂપિયા 500 નો માલ રોકડેથી વેચ્યો તો રૂપિયા 500 છે એની આર્થિક મૂલ્ય દર્શાવે છે એટલે કે વ્યવહાર છે એ આર્થિક છે અને રોકડ એટલે એમાં સ્પષ્ટ રોકડ શબ્દનો ઉલ્લેખ છે રોકડ વ્યવહાર કેવી રીતના ઉધાર વ્યવહાર કેવી રીતના એ વ્યવહારની ઓળખ વિશે આપણે ભણી ચૂક્યા કે જેમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય ઉધાર શબ્દનો કોઈ ઉલ્લેખ ન હોય રોકડ સિલકમાં વધારો ઘટાડો થતો હોય અથવા તો બેંક સિલકમાં વધારો ઘટાડો થતો હોય તો તેવા વ્યવહારો છે એ રોકડ વ્યવહારો છે ત્યારબાદ ઉધાર વ્યવહાર તો ઉધાર વ્યવહારની ઓળખ કેવી રીતના થાય તો કે તેમાં રોકડનો ઉલ્લેખ હોવો જોઈએ નહીં જે વ્યવહારમાં રોકડનો ઉલ્લેખ ન હોય એ વ્યવહાર ઉધાર હોય આ એની પહેલી સમજૂતી બીજી બાબત શું કે છે તો કે વ્યવહાર રોકડ છે એવું નથી સૂચે પણ તેની સાથે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય હંમેશા ઉધાર વ્યવહાર હશે તો એક ખાતું હંમેશા વ્યક્તિનું અસર પામતું હોય છે એટલે કે વ્યક્તિ ખાતે છે એની અસર થાય છે અને ત્રીજો વ્યવહાર કે છે અન્ય વ્યવહાર અન્ય વ્યવહાર એટલે કંઈ પણ ધંધામાં નુકસાન થવું ચોરીથી નુકસાન આગથી નુકસાન વરસાદમાં માલ પલળી જવો તો આ બધા વ્યવહારો છે એને અન્ય વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી કે છે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર આંતરિક વ્યવહાર એટલે ધંધાની અંદર થતા જ વ્યવહારો જેમ કે ધંધાનો માલિક મૂડી તરીકે લઈ આવે છે મિલકત પર ઘસારો બનવો તો મિલકત છે એ ધંધાની આંતરિક બાબત છે આંતરિક મિલકત છે તો આ મિલકત પર ઘસારો બને તો એ કોઈ અન્ય વ્યક્તિ વચ્ચેનો વ્યવહાર નથી કોઈ એમાં બે વ્યક્તિની જરૂરિયાત નથી વ્યવહારમાં પણ મિલકત છે એ ધંધાની આંતરિક બાબત છે અને ધંધાની મિલકત પર આપણે ઘસારો બનીએ છીએ તો ઘસારો છે એ આંતરિક વ્યવહારનું ઉદાહરણ બનશે બાહ્ય વ્યવહાર એટલે કેવા વ્યવહારો કે જે વ્યવહારો છે એ ધંધાની બહારના વ્યક્તિઓ સાથે થતા હોય જેમ કે કર્મચારીનો પગાર ચૂકવવો વ્યાજની ચૂકવણી કરવી તો આ બધા વ્યવહારો છે એને બાહ્ય વ્યવહારો કહેવાય ધંધા સિવાયના અન્ય પક્ષકારો સાથેના વ્યવહારો તો આટલું આપણે બાબત ધંધાકીય વ્યવહાર વિશે શીખી વ્યવહાર ને ઓળખ મેળવવા માટે ઉધાર જમા વ્યવહારનું ઓળખ માટેની બાબતો છે એ યાદ રાખવી પડે ત્યાર પછીનો પ્રકાર આપણે જોઈએ તો કે ખાતાના પ્રકારો તો ખાતાના પ્રકારો છે એ બે છે વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા વ્યક્તિના ખાતા છે એના કોઈ પેટા પ્રકાર પડશે નહીં જ્યારે બિન વ્યક્તિના ખાતા છે એના બે ભાગ પડશે માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બિન વ્યક્તિ કે જે સમાવેશ વ્યક્તિમાં થતો નથી તો વ્યક્તિ સિવાય એક બાબત કઈ છે ધંધામાં તો કે માલ છે અને મિલકત છે એ ઉપરાંત ઉપજ અને ખર્ચ ઉપજ એટલે આવકો અને ધંધાના ખર્ચો એક વ્યક્તિના ખાતા બીજું છે એ બિન વ્યક્તિના ખાતા એટલે ખાતાના બે પ્રકાર છે ખાતાના ભાગ પણ પડશે વ્યક્તિ માલ મિલકત અને ઉપજ કરશે પણ તમને ખાતાના પ્રકારો પૂછવામાં આવે તો તમારે બે પ્રકાર જ લખવાના વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા કારણ કે બિન વ્યક્તિના ખાતાની અંદર બે ખાતા આવશે માલ મિલકત અને ઉપજ ખર્ચ તો વ્યક્તિના ખાતા એટલે કેવા તો કે જે વ્યક્તિ જીવંત છે એને આપણે વ્યક્તિ ગણીએ છીએ જેમ કે
કાયદા દ્વારા નામ આપવામાં આવેલું હોય તે તમામનો સમાવેશ વ્યક્તિમાં કરવામાં આવે છે। એ ઉપરાંત બિન વ્યક્તિના ખાતામાં જોઈએ તો માલ અને મિલકત, તો માલ એટલે જે તે વેપારી છે એ પોતાનો વેપાર કરવા માટે ધંધાકીય હેતુ માટે માલની ખરીદી કરે તો એ તેના માટે બનશે માલ। જેમ કે અનાજ કરિયાણાના વેપારી છે તો એ દુકાન માટે ઘઉંની ખરીદી કરે તો ઘઉં છે એ વેપારી માટે બનશે માલ। ત્યારબાદ કે છે મિલકત, તો મિલકત છે એટલે કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર આ બધાનો સમાવેશ મિલકત તરીકે થશે। ત્યારબાદ ઉપજ છે, ઉપજ એટલે આવક, કમિશનની આવક, વ્યાજની આવક, દલાલીની આવક આ બધા ઉપજના ઉદાહરણ છે। જ્યારે ઉપજના ઉદાહરણ તરીકે પગારની ચૂકવણી કરી, સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો, ના ઉજાનો ખર્ચ ચૂકવ્યો આ બધા ખર્ચના ઉદાહરણ છે। પહેલા વ્યવહારની ઓળખ મેળવવાની, પછી ખાતાના